गरीब अने जरूरियातमंद लोको साथे दानवीरदाता आलोक रायनो वडनगर टाउन हॉल खाते सीधो संवाद। वडनगर नगरपालिका द्वारा गरीब अने जरूरियातमंद लोकोने आलोक राय साथे रूबरू मुलाकात माटे वडनगर टाउन हॉल में मीटिंग नो आयोजन करवामां आव्युं हतुं। दानवीरदाता आलोक राय द्वारा जरूरियातमंदोने पोते पोतानी जाते वस्तुओ आपशे। वडनगर अने खेरालु तालुकाना जरूरियात गरीब अने बेरोजगारोने रोजगारी मळे ते हेतुथी दानवीर आलोक राय प्रयासो करी रह्या छे। आलोक राय द्वारा गरीब अने जरूरियातमंदोनी रूबरू मुलाकात लई लोको वधु झड़पे आत्मनिर्भर बने तेवुं प्लानिंग करी लोकोने जीवन जीववा रोजगारी पूरी पाडवा मदद करी रह्या छे। पीवाना पाणीनी तंगी हशे त्यां नवीन बोर बनाववानुं खास महत्व आपवामां आवशे तेम आलोक रायनी टीमना મુકેશભાઈ ઓડે જણાવ્યું હતું। वडनगर नगरपालिका द्वारा गरीब अने जरूरियातमंद लोकोने आलोक राय साथे रूबरू मुलाकात माटे टाउन हॉल खाते मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं। ने वडनगर शहेरना 100થી વધુ ગરીબ લોકોને આત્મનિર્ભર થવા સાધન સામગ્રી આપવા ફોર્મ ભરવામાં આવ્યા હતા। આલોક રાયની ટીમ જાતે સર્વે કરીને ગરીબોને મદદરૂપ થાય છે અને આલોક રાય ગરીબો માટે મસીહા બની આવ્યા હોય તેમ જણાઈ આવે છે। જરૂરિયાતમંદ લોકોને કોઈ કીટની જરૂર હોય કે રોજગારી માટે સાધન સામગ્રીની જરૂરિયાત હોય તે માટે આલોક રાયે લોકો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો। આલોક રાય ખેરાલુ તાલુકાના ડાઉલ ગામની વર્ષોથી જે પાણીની સમસ્યા હતી તેનો અંત લાવ્યા છે। ડાઉલના નરેશભાઈ ચૌધરી, ફતેપુર સરપંચ ડીએમ ચૌધરી, મુરજીભાઈ તેમજ રાકેશભાઈ અને મુકેશભાઈ, વડનગર નગરપાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, ઘેમરજી ઠાકોર, કનુભાઈ રબારી, શકરાભાઈ, સાગરભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા। મેં 6 મહિના પહેલાં પેપર વાંચ્યું હતું કે ડાબોલ, દાલસડા અને બનેટા એ લોકોએ જે પણ ચૂંટણી છે બધા પોતાનું પૈસા કર્યું હતું, તો એ વિચારે મારા મનમાં આવ્યું કે અહીંયા 52 ગામ છે, તો શા માટે 3 લોકોએ ગામના એ પૈસા કર્યા છે કે 3 ગામના, તો કંઈ એમની બધા પીડા હશે, દર્દ હશે, એટલા માટે કર્યા હશે। એના વિશે પછી વિચાર્યું કે એના માટે કંઈ કરવું છે તો મારે કંઈ પ્લાન કરવું પડશે, આ ખાલી જ્યાંથી તક થશે નહીં। તો મેં મારા રીતે મેં સર્વે કર્યું, જાતે કર્યું કે શું કરવું પડશે, કેવી રીતે કરવું પડશે અને શું પ્લાનિંગ કરવું પડશે એના માટે। પછી હું મારથી બધું ગામે ગામે હું કરું છું, જાતે મારી ટીમ પણ છે, પણ હું જાતે કરવા માગું છું, કેમ કે તમે ગામમાં જઈને લોકોથી ફેસ ટુ ફેસ વાત કરો એનાથી વધારે ક્લિયર થાય છે, કમ્પેર ટુ તમે બીજા માણસને મોકલો તમારી વાતથી। અત્યાર સુધી કેટલા ગામમાં આપણે સર્વે કર્યું અને કેવા પ્રકારનું પ્રવૃત્તિ કરી? હા, હાલ 50 ગામથી ઉપર સર્વે થઈ ગયું છે અને જે ડાયરેક્ટલી છે મેં શરૂઆત કરી હતી ડાબોલ ગામમાં, તો ત્યાં એક બોરવેલ બની પર ગયું છે અને ત્યાં પણ મેં ઘણી બધી કીટો આપી છે લોકો માટે। 180 કીટ મેં ટોટલ હાલ આપી દીધું છે અને એ કીટ ખાલી ના માટે નથી, એ રોજગાર માટે છે કે મેં લોકોને જે જોતું હોય, જે રીતે મહિલાઓ માટે મેં લોકોને મહિલાને જોતું હતું કે સીવણ કીટ જોઈએ, તો એક ગામ દીઠ મેં નક્કી કર્યું કે 5 કીટ મેં 5 સીવણ જે મશીન હોય છે, સીવણ મશીન હોય છે એ 5 મશીન મેં એક ગામે મેં નક્કી કર્યું છે આપવા માટે અને 5 ગામમાં મેં આપ્યું છે એ ત્યાંના। અચ્છા, બોરવેલ કેટલા ગામમાં આપણે બનાવ્યું? એ મેં ટોટલ 41 મેં સેમ્પલ ટેસ્ટ કરાયા છે મશીનમાંથી અને 15થી ઉપર ગામનું મેં સેમ્પલ ટેસ્ટ કરાવ્યું છે, અને કે તમે બધું જુઓ છો તમારા આસપાસના લોકોને તમે શું કરવા માગો છો, એક હોય છે ને કે તમારે અંદરની આવાજ હોવી જોઈએ કે તમે કરવા માગો છો કે નહીં કરવા માગો છો, એ તમારી જાત ઈચ્છા હોવી જોઈએ, તમારી ઈચ્છા શક્તિ કેટલી છે। મારી ઈચ્છા શક્તિ વધારે છે, કોનાથી પણ વધારે મારી ઈચ્છા શક્તિ છે અને હું કરવા માગું છું, તમારું કામ પણ ફાસ્ટ છે, મારે કહેવું ન પડે, તમે લોકોથી પૂછી શકો છો, ત્યાં ગામના લોકો છે, દાલસણા, ડાબોલ, પરેઠા છે, પછી સુવરિયા છે અને ગોરીસણા છે, તમે ત્યાં જઈને લોકો પૂછી શકો છો કે મેં એમને ક્યારે કીધું અને ક્યાં થઈ ગયું, મારે 9 થી 10 દિવસ લાગ્યું સર્વે કર્યું અને એને કામ થઈ ગયું, તમે પૂછી શકો ત્યાંના લોકોને કે મેં શું કર્યું છે, હું કહું કદાચ હું મારા માટે વધારે કહું પણ લોકો તો મારા માટે મારાથી એટલું પોસિબલ હોય હું કહી શકીશ, હું કંઈ તમારા નંબર નહીં કહીશ અને કંઈ કહીશ, કેમ કે કીધા પછી ના થાય તો પછી મારા કેસમાં જશે કે તમે કીધું કર્યું નથી, તો મારું મેન એ છે કે હું કરીશ એ લોકો મારે કહેશે કે મેં શું કર્યું છે એના માટે, મારું એ છે અને નેક્સ્ટ વાર શું છે મેન કે જે લોકો છે એમને મેઇન પ્રોબ્લમ સમજો બધાની પ્રોબ્લમ હોય છે, જે ઈશ્વર છે એ પણ મનુષ્યને સંતુષ્ટ ના કરી શકે, હું તો માણસ છું, હું બધા માટે ના કહી શકું, કોઈને ખરાબ પણ લાગશે કે એમને નહીં આપ્યું, બીજાને આપ્યું છે, તો આ ઉપર ભેદભાવ કરું છું મેં, કોઈ મારે કોઈને થોડી ભેદભાવ નહીં કરવું કે પટેલને નહીં આપ્યું, ઠાકોરને નહીં આપ્યું કે નહીં આપ્યું, મારે બધાને આપવું છે, જે પણ જ્ઞાતિના છે બધાને આપવું છે, હું બ્રાહ્મણ છું સમજો, પણ એ મતલબ નહીં કે હું ખાલી મારી જ્ઞાતિ માટે કરી શકું, મારું એ ટોપિક નથી, મારે બધા માટે કરવું છે, મનુષ્ય તો મનુષ્ય માટે કરવું છે, મારું એ મારું ગોલ છે અને મારાથી જેટલું થઈ શકે હું કરવા તૈયાર છું, તો છે।